નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારી આજની જે ત્રીજા ધોરણની સ્ટેપ બુક છે ને ઇંગ્લિશની, એમાં મેં તમને અહીંયા સુધી સમજાવી દીધું હતું આ બધું. પછી આ બર્ડ્સના નામે મેં તમને સમજાવી દીધા હતા કે કેવી રીતે લખવાના છે, બરોબર છે? જો આવી રીતે મેં લખેલા છે ને એ જ રીતે તમારે લખવાના છે. પછી અહીંયા આ પણ મેં તમને સમજાવી દીધું હતું કે કઈ રીતે આ કોષ્ટકમાં પક્ષીઓના નામ તમારે લખવાના છે. પછી સાચા જવાબમાં ગોળમાં ઘાટું કરો તો એ પણ મેં તમને સમજાવી દીધું હતું. જોડકા, પછી ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો અને આ નીચેનું કોષ્ટક, આ પણ મેં તમને સમજાવી દીધું હતું, બરોબર છે? હવે ત્યારથી આગળ પેજ નંબર 17 ઉપર શાકભાજીના નામ છે, જે તમારે અગાઉ જે પક્ષીઓના નામ લખ્યા ને એ જ પ્રમાણે લખવાના રહેશે. પહેલું છે ચીલી, તો જુઓ બંને ખાનામાં લખવાનું છે. ચીલી એટલે મરચું. પછી પોટેટો, પોટેટો એટલે બટાકો. પછી રેડિશ, રેડિશ એટલે મૂળો. કેરોટ, કેરોટ એટલે ગાજર. પીસ, પીસ એટલે વટાણા. અને કુલીફ્લાવર, કુલીફ્લાવર એટલે ફુલેવર. પછી આ બાજુ લેમન, લેમન એટલે લીંબુ. પછી ટોમેટો, ટોમેટો એટલે ટમેટું. અનિયન, અનિયન એટલે ડુંગળી. પછી કેબેજ, કેબેજ એટલે કોબી. બ્રિંજલ, બ્રિંજલ એટલે રીંગણ. અને ક્યુકમ્બર એટલે કાકડી, બરોબર છે? તો જો મેં લખેલું છે બંને ખાનામાં, એ જ રીતે તમારે પણ બંને ખાનામાં લખવાનું છે. હવે ત્યારબાદ અહીંયા પાછળ જ્ઞાન કસોટીમાં જો ઉપર શાકભાજીના નામ લખેલા છે અને બાજુમાં કોષ્ટક આપેલું છે, પહેલું બીજું ત્રીજું અને ચોથું. પહેલામાં રેડિશ, પછી બ્રિંજલ, પછી કોબીજ અને ચીલી. જો આવી રીતે લખવાના છે, બરોબર છે? પછી નીચે છે સાચા જવાબ સામે ગોળમાં ઘાટું કરે તો પહેલું છે ટોમેટો, બરોબર છે? ટોમેટો ઉપર તમારે ઘાટું કરવાનું છે. પછી કેબેજ, તો એમાં પણ તમારે આવી રીતે ઘાટું કરવાનું છે. અને કેરટ, તો કેરટ ઉપર તમારે આવી રીતે ઘાટું કરવાનું છે. પછી નીચે છે જોડકા, યોગ્ય જોડકા જોડકો જોડો, બરોબર? તો એમાં પહેલું છે ફુલેવર, ફુલેવર ફુલેવર એટલે કોબી, કોલીફ્લાવર થાય તો એને જોડી દેવાનું. પછી કાકડી, કાકડી એટલે ક્યુકમ્બર. લીંબુ, લીંબુ એટલે લેમન. અને બટાકો, બટાકો એટલે પોટેટો, બરોબર? પછી બાજુમાં કેરટ, કેરટ એટલે ગાજર. બ્રિંજલ એટલે રીંગણ. પીસ એટલે વટાણા. અને ચીલી એટલે મરચું. તો આવી રીતે તમારે જોડી દેવાના રહેશે. પછી નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો, તો એમાં લખ્યું છે કે ડુંગળી, તો ડુંગળીને અનિયન કહેવાય, બરોબર? રીંગણ, તો રીંગણને બ્રિંજલ. અને કોબી, કોબીને કેબેજ કહેવાય છે. તો આવી રીતે લખી નાખવાનું. પછી નીચે આપેલું છે કે નીચે આપેલા કોષ્ટકમાંથી શાકભાજીના નામ શોધીને તેની ફરતે ચોરસમાં નામ ફરતે ચોરસ કરો અને બાજુમાં લખો, બરોબર? તો એમાં જુઓ મેં લખેલું છે, પહેલું ટોમેટો છે, પછી કેબેજ છે, પછી લેમન છે અને છેલ્લે કેરટ છે, બરોબર? તો આવી રીતે તમારે ચોરસમાં પેન્સિલથી ચોરસ કરીને પછી પાછું જુઓ અહીંયા સાઈડમાં જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે લખી નાખવાનું રહેશે, બરોબર છે? તો આની અહીંયા સુધી રાખું છું આ પીરિયડમાં. હું તમને આની ફોટા પાડીને મોકલી આપીશ, બરોબર છે?